આજે આપણે વિડીયોની અંદર જોવાના છીએ ત્રીજું પેપર. ચોથું પેપર ફાઈનલી જોવાના છીએ અને તેની ચોથા પેપરની અંદર ક્વેશ્ચન એવો છે કે સ્ટુડન્ટનું જે ડેટાબેઝ છે તે આપણે મેન્ટેન કરવાનું છે અને તે આપણે ઇન્સર્ટ અપડેટ કરવાના છે બધા. તેની અંદર એમ કીધું સ્ટુડન્ટ નામનું ડેટાબેઝ બનાવવાનો છે, તેમાં સ્ટુડન્ટનો રોલ નંબર, નેમ અને ત્રણ સબ્જેક્ટ. હું ચાર સબ્જેક્ટ લેવાનો છું. આપણે જે સ્ટડીની અંદર આવે છે તે પાયથોન વિથ એસક્યુએલઆઇટ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, વેબ ડિઝાઇનિંગ એન્ડ એન્ડ્રોઇડ. આમ ચાર સબ્જેક્ટ લેવાનો છું અને તેનું ટોટલ અને તેનું ટેબલ ક્રિએટ કરવાનો છું અને તેમાં ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને ડિસ્પ્લે સ્ટુડન્ટ ડિટેલ, હુ ગેટ ગોટ હાઈએસ્ટ ટોટલ માર્ક અને હાઈએસ્ટ ટોટલ માર્ક જેને આવ્યા છે તે એટલે મેક્સિમમનો યુઝ કરીને ડિસ્પ્લે કરાવવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ન્યૂ ઓકે ક્રિએટ થઈ ગયું છે. હવે આપણે ફર્સ્ટ કરવાનું છે શું, તો ફર્સ્ટ ડેટાબેઝ બનાવવાનો છે. ડેટાબેઝ ક્રિએટ કરો. તો ફર્સ્ટ ડેટાબેઝ ક્રિએટ કરું છું સ્ટુડન્ટ નામનો. તો સ્ટુડન્ટ નામનો ડેટાબેઝ ક્રિએટ થઈ કરી દીધો. ડેટાબેઝ ક્રિએટ સક્સેસફુલી. હવે એમ કીધું છે આપણને સ્ટુડન્ટમાં શું શું વસ્તુ, કઈ કઈ વસ્તુ કીધી છે. સ્ટુડન્ટની અંદર એમાં તેનો રોલ નંબર કીધો છે, તેને પ્રાઇમરી કી આપીશ, નેમ અને બીજા નંબર છે, આ શું કહેવાય સબ્જેક્ટ છે. ઓકે, સબ્જેક્ટની અંદર હું ફર્સ્ટ સબ્જેક્ટ આપીશ પાયથોન. ફર્સ્ટ સબ્જેક્ટ હું આપું છું પાયથોન. સેકન્ડ સબ્જેક્ટ છે, તો સેકન્ડ સબ્જેક્ટની અંદર હું આપીશ ઓબી. એન્ડ થર્ડ સબ્જેક્ટ છે તે છે વેબ. એન્ડ લાસ્ટ સબ્જેક્ટ એન્ડ્રોઇડ. એન્ડ્રોઇડ નંબર એન્ડ નોટ નલ. ઓકે, તો આપણે ચાર સબ્જેક્ટ કરી નાખ્યા અને નોટ નલ કરી નાખ્યું છે અને તેને કરી નાખ્યું છે ક્રિએટ ટેબલ. સક્સેસફુલી થઈ ગયું તેનું પ્રિન્ટ. ઓકે, ક્રિએટ ટેબલ થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ કીધું છે યુઝર ઇન્સર્ટ. તો યુઝર ઇન્સર્ટ કરવાનું છે, તો એમ્પ્લોય પાસે આ યુઝર પાસેથી માંગવાનું છે. હું યુઝર પાસેથી નથી માંગુ છું, પણ એમાં ફિક્સ રેકોર્ડ નાખી દઉં છું કે છ રેકોર્ડ ઇન્સર્ટ થવા પડે. એન કરીને પણ કરી શકાય, કાં પછી ડાયરેક્ટ આપણે આંકડો આપીને પણ કરી શકાય. હું ડાયરેક્ટ આંકડો આપીને કરું છું. છ પર્સન એડ થવા પડે અને રોલ નંબર નેમ એસયુ વનની જગ્યાએ આવશે પાયથોન. પછી અહીંયા આવશે કયું હતું ઓપી. થર્ડ સબ્જેક્ટ આવશે વેબ. એન્ડ્રોઇડ પાયથોન ઓઓપી વેબ એન્ડ એન્ડ્રોઇડ. ઓકે, ઇન્સર્ટની અંદર પણ ચેન્જ કરવાનું.
ઓકે રોલ નંબર રોલ નંબર તો 1 નેમ પાયથોન ની અંદર ઓપી ની અંદર અને એન્ડ્રોઇડ ઓકે છ રેકોર્ડ ઇન્સર્ટ કરવાનું જે મેં મેન્યુઅલી આપ્યું હતું એ છ રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા છે. હવે નેક્સ્ટ આપણને શું કીધું છે એ જોઈએ ક્વેશ્ચનમાં. હવે એમ કીધું છે અપડેટ કરવાનું છે સ્પેસિફાય રેકોર્ડ અને સ્પેસિફાય રેકોર્ડ ડિલીટ કરવાના છે અને ચોથું છે ડિટેલ હુ ગોટ હાઈએસ્ટ ટોટલ માર્ક. હાઈએસ્ટ ટોટલ માર્ક તો આપણે પહેલાં ટોટલનું કરી નાખીએ, કુલ એડ તો કરી નાખીએ, હવે ટોટલનું આપણે કરીએ. તો ફર્સ્ટ આપણે ટોટલનું કરીએ. તો ટોટલ માટે શું જોઈએ તો સમ કરવો પડશે. ત્રણે ત્રણ જે આપણે લીધા છે, સોરી ચારે ચાર જે માર્ક્સ આપણે કવર કર્યા છે તે ત્રણે ત્રણ એનું પહેલાં આપણે સમ કરવો પડશે. એ પહેલાં આપણે બધા પ્રિન્ટ કરાવી દઈએ. ઓકે તો આ બધા રેકોર્ડ આપણે જે પ્રિન્ટ કરી દીધા છે અને ડેટા ફ્રેમમાં લઈ લીધા છે. હવે આની અંદર હું સમ કરાવું છું. ટોટલ નામનો એક વેરિયેબલ લઉં છું અને તેની અંદર આ બધે જે છે તેને ટોટલ હું સેવ કરું છું. એટલે કે પાયથોનનો ઓપ્સ એન્ડ લાસ્ટ સબ્જેક્ટ છે, સોરી સેકન્ડ થર્ડ સબ્જેક્ટ છે વેબ એન્ડ લાસ્ટ સબ્જેક્ટ છે એન્ડ્રોઇડ. આ બધાને હું ટોટલની અંદર સેવ કરું છું. ઓકે તો ટોટલ આપણે આવી ગયું, આ ટોટલ નામનું આવી ગયું. હવે આ ટોટલની અંદર મેં સેવ કર્યા. હવે આપણે જે કન્ડિશન લગાડવી હોય તો કન્ડિશન આપણે લગાડવાની. એ કઈ કન્ડિશન કીધી છે કે સૌથી વધારે જેને ટોટલ હોય તે
ઓકે, છઠ્ઠા નંબર ઉપર એટલે પહેલું રોલ નંબર, બીજું નેમ, ત્રીજું પાયથોન, ચોથું ઉપ્સ, પાંચમું વેબ, છઠ્ઠું એન્ડ્રોઈડ અને સાતમું ટોટલ. પણ આમાં સ્ટાર્ટ થશે ઝીરોથી. એટલે ઝીરો રોલ નંબર, વન નેમ, સેકન્ડ પાયથોન, થર્ડ ઉપ્સ, ફોર વેબ, ફાઇવ એન્ડ્રોઈડ અને સિક્સ ટોટલ. એટલે છઠ્ઠા નંબર ઉપરનું મેક્સિમમ જેને હોય ને તે ડિસ્પ્લે કરવાનું છે. તો જે ઈસા નામની વ્યક્તિ છે એને 359 સૌથી હાઈએસ્ટ માર્ક છે જે આપણે ડિસ્પ્લે થયા છે. એટલે હાઈએસ્ટ જે માર્ક હોય તેનું આ પહેલી રીત છે. બીજી રીત તમને લાસ્ટમાં કહી છે, પેલા અપડેટ અને જે આ બીજું ક્વેશ્ચન છે તે ડિલીટ, તે આપણે કમ્પ્લીટ કરી નાખીએ. તો હવે બીજું કીધું છે અપડેટ ધ સ્પેસિફાય રેકોર્ડ વેલ્યુ. અપડેટ કરવાનું છે સ્પેસિફાય રેકોર્ડ અને તે એટલે વેલ્યુ કોઈ પણ સ્પેસિફાય કરવાની છે તેને અપડેટ કે ડિલીટ કરવાની છે. તો આપણે અપડેટ કે ડિલીટ કરીએ, સ્પેસિફાય રેકોર્ડ અને અપડેટ એન્ડ ડિલીટ. હું આની અંદર યુઝર ઇન્સર્ટ રીતે પણ કરી શકાય અને મેન્યુઅલી પણ કરી શકાય. મેન્યુઅલી હું કરું છું અને છઠ્ઠા નંબરનું જે છે તે છઠ્ઠા નંબરનું જે નામ છે તે નામને ચેન્જ કરીને મારે અપડેટ કરવું છે. એટલે કે ચેન્જ કરીને મારે મંજુ નામ રાખવું છે એન્ડ રોલ નંબર 6 હોય તેમાં. એન્ડ રન કરું છું. તો જેને રોલ નંબર 6 છે તે પહેલાં રામ હતું, તેની બદલે મંજુ આવી ગયું છે. એન્ડ હવે લાસ્ટ એન્ડ ફાઇનલ છે જે છે ડિલીટ રેકોર્ડ કરવાનો. ડિલીટ રેકોર્ડની અંદર છે તે મારે છઠ્ઠા નંબરનું જ ડિલીટ કરવું છે. પછી સ્પેસિફાઈ મેં ડાયરેક્ટ આપી દીધું છઠ્ઠા નંબરનું, તો રોલ નંબર 6. કોઈ મેન્યુઅલી આપણે ઇન્સર્ટ કરવાનું હોય તો આપણે યુઝર ઇન્સર્ટની રીતે પણ થ્રુ કરી શકીએ છીએ. આ મેં મારી રીતે કર્યું છે. છઠ્ઠા નંબરનું હોય ડાયરેક્ટ જ મેં કહી દીધું છે કે છઠ્ઠા નંબરનું ડિલીટ થવું પડે. છઠ્ઠા નંબરનું ડિલીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને લાસ્ટ હવે આપણે જે ક્વેશ્ચન મેં તમને કીધું સેકન્ડ રીતે થાય, તો સેકન્ડ રીતે હું તમને કહી દઉં કે બીજી રીતે કઈ રીતે થાય. તો ડાયરેક્ટ જ આપણે વેરિયેબલ લઈ લેવાનું, આમાં કોઈ એક્ઝિસ્ટ કે એવું કંઈક એક્ઝિસ્ટ કે એવું કંઈક કરવાની જરૂર નથી. ડાયરેક્ટ જ મેં લઈ લીધો છે એક વેરિયેબલ અને તે વેરિયેબલની અંદર જે આપણે પહેલાંનું જે અલગ અલગ સબ્જેક્ટ હતા એ બધા સબ્જેક્ટ મેં સેવ કરી દીધા છે. પાયથોન, ઉપ્સ, વેબ, એન્ડ લાસ્ટ છે એન્ડ્રોઈડ. ઓકે, તો આ બધાને મેં એકમાં સેવ કરી દીધા. ડિસ્પ્લે આ રીતે પણ આપણે કરી શકાય છે ડિસ્પ્લે સમમાં. અને આની રીતે પણ એવરેજ કાઢવું હોય તો આની રીતે પણ એવરેજ આપણે જોઈ શકાય છે. તો આ થયું આજનું ટુડેનું સોલ્યુશન. તમને જો કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ જો એવું લાગતું હોય કે આ વસ્તુ મને નથી આવડતું, તો શ્યોર મને મેસેજ કરો કે મને પૂછી શકો છો. ઘણા ખરા સ્ટુડન્ટ મને પૂછે છે, ઘણા ખરા ડેઈલીના મેસેજ મને આવતા હોય છે કે આ પ્રમાણે નથી આવડતું આ રીતે તો સોલ્યુશન કરવી છીએ. જો તમને પણ કઈ વસ્તુ ન આવડતી હોય તો મને જણાવી શકો છો. ત્યાં સુધી બધાને હવે જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.